હેલો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે ગયા પીરિયડમાં આપણે પાઠતેર શરૂ કર્યો હતો આજે આપણે પાના નંબર એકાવન પરથી શરૂ કરવાનું છે તો દરેક જણ પાઠ્યપુસ્તકો લો અને ધ્યાન રાખો એમાં બૃહન અલ્લાહ એટલે અર્જુનનું નામ છે બૃહન બુહનઅલ્લાહ સ્ત્રીનું નામ છે પાછળ આ અભિમન્યુ સુખમ આસ્તે તે જનની અભિમન્યુ હે અભિમન્યુ જનની તે એટલે તારી જનની એટલે માતા સુખમ આસ્તે સુખી તો છે ને ગૃહનલ્લા એટલે અર્જુન છે અર્જુન અભિમન્યુને કહે છે કે હે અભિમન્યુ તારી માતા સુખી તો છે ને અથવા તો કુશળતો છે ને આવા સમાચાર પૂછે છે અર્જુન અભિમન્યુને પણ અર્જુને પોતાનું નામ બદલી નાખ્યું છે ગૃહનલ્લા સ્ત્રીના રૂપમાં છે ત્યારે અભિમન્યુ કહે છે કથમ 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 એટલે કેમ આ પ્રશ્નવાચક સર્વનામ છે કેમ કેમ જનની નામ મારી માતાનું નામ કેમ લેવામાં આવે છે આવું અભિમન્યુ અર્જુનને સામું ઉત્તર આપે છે કે મારા ભવાન એટલે તમે કિમ એટલે શું ધર્મરાજ મારા મોટા પિતા એટલે કે મારા પિતા ધર્મરાજ છો તમે ભીમસેનો મારા મધ્યમ પિતા ભીમસેન છો એટલે કે કાકા કે ધનજય કે મારા પિતા ધનંજય એટલે અર્જુન છો આવો પ્રશ્ન અભિમન્યુ અર્જુનને કરે છે કે શું તમે મારા પિતા ધર્મરાજ છો કે મારા મધ્યમ પિતા ભીમસેન છો કે મારા પિતા ધનંજય એટલે કે અર્જુન છો યનમામ જેમ મામ એટલે મારા પિતૃ પિતૃ એટલે પિતા મારા પિતાની જેમ મારા પિતાની જેમ બોલો પૃલે પૂછો છો કે જે તમે મારા પિતા અર્જુન ની જેમ જ સ્ત્રી વિશે ના સમાચાર અથવા તો વાત પૂછો છો આવું અભિમન્યુ અર્જુન પ્રશ્ન કરે છે કે શું તમે મારા પિતા ધર્મરાજ છો કે મારા મધ્યમ પિતા ભીમસેન છો કે મારા પિતા અર્જુન છો અથવા તો ધનંજય પણ નામ રાખી શકાય ગુજરાતી કે જેમ મારા પિતાની જેમ તમે સ્ત્રી વિશેના સમાચાર પૂછો છો આવું અભિમન્યુ અર્જુન સાથે સંવાદ કરે છે ત્યારે બૃહનલ્લા એટલે અર્જુન જવાબ આપે છે અભિમન્યુ હે અભિમન્યુ કહે છે અભિમન્યુ હે અભિમન્યુ અપી એટલે કેશવ છે કુશલો એટલે કુશળ છે દેવકી પુત્ર દેવકી નો પુત્ર આ સમાજ છે તત્પુરુષ કેશવઃ કેશવ એ ભગવાન શ્રી કૃષ્ણ નું નામ છે દેવકી નો પુત્ર કુશ કેશવ કુશળ તો છે ને અર્જુને શું કહ્યું બ્રોહન કે હે અભિમન્યુ દેવકી નંદન અથવા તો દેવકીનો પુત્ર કેશવ કુશળ તો છે ને ત્યારે અભિમન્યુ કથમ કેમ તત્ર ભવાન તમ તેમને પણ આપ્યું એટલે પણ નામના નામથી બોલાવવામાં આવે છે અહીં અભિમન્યુએ કહ્યું કેમ તે શ્રીમાનને પણ અહીં નામથી બોલાવવામાં આવે છે અથ કિમ અથ એ આવ્યા છે અથવા કિમ એટલે શું એ પ્રશ્નવાચક સર્વનામ છે અથવા તો શું અથ કિમ અથવા તો શું કુશલો ભવત ભવત કુશળ છે એટલે એટલે સંસૃષ્ટ સગા સંબંધી સંબંધી આ માટે શબ્દ વપરાયો છે સંસૃષ્ટ તમારા સગા ભગવાન શ્રીકૃષ્ણ તો છે ને આવું પાછો અર્જુન પાછું બીજી વાર એને પૂછે છે તમારા સગા ભગવાન શ્રીકૃષ્ણ તો છે ને અવલોકયત ઉભો એટલે બંને પરસ્પર એટલે એટલે અવલોકયત સામે છે એકબીજાની સામે છે આને બધાના નામ કેમ આવડે છે અભિમન્યુ નવાય લાગે છે કે આને બધાના નામ આવડે છે એટલે પરિવાર આપણે એ લીટી જોઈએ અભિમન્યુ કહે છે કથમ કેમ તત્ર ભવંતમ તે શ્રીમાનને પણ નામના એટલે નામથી બોલાવવામાં આવે છે અથ કિમ અથવા તો શું અથ કિમ અથવા તો શું તમારા સગા ભગવાન જનાર્દન તો છે ને તો સગા ભગવાન શ્રી કૃષ્ણ કુશળ છે ને બંને એકબીજાની સામે જુએ છે એવાર અભિમન્યુ કહે છે કેમ તે શ્રીમાનને પણ અહીં નામથી બોલાવવામાં આવે છે અથવા તો શું અથવા તો શું તમારા સગા શ્રી કુશળ કુશળતો છે ને ઉભો એટલે બંને એકબીજાની સામે જુએ છે ત્યારે અભિમન્યુ કહે છે ઈદાનિમ સવજ્ઞમ ઇવ મામ હાસ્ય તે ઈદાનિમ આ અવજ્ઞમ મને અવગણીને ને અથવા મને ધૂતકારીને ને મામ હાસ્ય તે મારી હાસી ઉડાવો છો કેમ આમ મને અવગણીને તમે મારી હાસી ઉડાવો છો અભિમન્યુનું પાત્ર છે બે પાત્ર અભિમન્યુના ના છે ત્યારે અર્જુન ખલું એટલે ખરેખર કિંચિત એટલે કંઈ પણ ન એટલે નથી ખરેખર કંઈ નથી એવું વાતને ઉડાવી દે છે અર્જુન ત્વમ તું પાર્થ પુત્ર અર્જુન અભિમન્યુને પૂછે છે તો એ મહી નામ છે તું અને તું નું થાય તો તું તો

ત્વમ ચ તરુણ ત્વમ એટલે સર્વનામ છે તું ચ એટલે અને અને તું તરુણ એટલે યુવાન છે અને તું યુવાન છે તથા છતાં પણ તેના પદાતિ નામ ગૃહિત છતાં પણ તેન એટલે તેના વડે પદાતિ નામ પગપાળા વડે ગૃહિત એટલે પકડાઈ ગયો તે પગપાળા વડે પકડાઈ ગયો કારણ કે ભીમ પગપાળા ચાલતો હતો છતાં પણ ભીમે એને પકડીને નીચે ઉતારી દીધો એટલે છતાં પણ તું તે વડે આવું અર્જુન છે એ અભિમન્યુ સાથે સંવાદ કરે છે અને રમૂજ ઉત્પન્ન કરે છે મશ્કરી કરે છે પરિવાર કે બ્રુહન અલ્લાહ કહે છે ન ખુ કે કઈ પણ નથી તો આમ તું પાર્થ પુત્ર તું તો અર્જુન પુત્ર છે ને જનાર્દન તવ માતુ ભગવાન શ્રી કૃષ્ણ તારા મામા છે ને ચ અને ત્વમ તરુણ અને તું યુવાન છે ને અને તું યુવાન છે તથા છતાં પણ કેમ તું પગપાળા વડે પકડાઈ ગયો આવો અર્જુન પણ એને સામે પ્રશ્ન કરે છે આ તથા છે સંધિ પણ છે તથા પ્લસ અપી આવી સંધિ પણ પરીક્ષામાં પૂછાય સ્વાધ્યાયમાં હોય ટિપ્પણમાં તો આપણે સંધિ ટોપિક અલગ હોય છે તો હવે અભિમન્યુ પાછો જવાબ અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ અભિમન્યુ કહે છે સ્વચ્છંદ અભિમાન અભિમાન કરવું રહેવા દો એમ કે છે અટકી જાઓ વધારે નહીં બોલો અભિમન્યુ પણ બહુ હોશિયાર હતો એટલે કે છે અભિમાન કરવાનું રહેવા દો ગર્વ કરવાનું રહેવા દો અથવા તો અટકી જાઓ અસ્માકમ કુલે અમારા કુળમાં આત્મશ્લાઘા ઉચિતા નાસ્તી અમારા કુળમાં ગર્વ અભિમાનને કોઈ સ્થાન નથી નાસ્તી એટલે નથી ઉચિતા એટલે યોગ્ય નથી અમારા કુળમાં અભિમાનને કોઈ યોગ્ય નથી કોઈએ અભિમાન કરતું નથી એટલે આ અભિમન્યુ કહે છે કે અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તી અમારા કુળમાં ગર્વ કરવો યોગ્ય નથી રણભૂમો રણભૂમીમાં હતેશુ હણાયેલા શરણ બાણોને પશ્ય એટલે જુઓ રણભૂમીમાં જે હણાયેલા માણસો છે તેના શરીર ઉપર જે શર એટલે બાણ છે તેને જુઓ મામ વિના નામ અંતરમ ન ભવિષ્યતિ મામ એટલે મારા વિના એટલે વગર હતો તો સિવાય મારા સિવાય નામ અંતરમ બીજા કોઈનું નામ ન ભવિષ્યતિ હશે નહીં કારણ કે પેલાના સમયમાં જે વ્યક્તિનું બાણ હોય એના પર કે કઈ વ્યક્તિ નામ લખવામાં આવતા માણસોના શરીર ઉપર તમે જુઓ બાણો બાણ જુઓ કે મારા સિવાય બીજા કોઈનું પણ નામ નહી હોય આમ અભિમન્યુ કહે છે તો અભિમન્યુ કે ફરી વાર કે અભિમન્યુ કહે છે કે અભિમાન કરવું રહેવા દો અમારા કુળમાં અભિમાન અથવા તો ગર્વ કરવો એ યોગ્ય નથી રણભૂમિમાં હણાયેલા માણસોના શરીર ઉપર લાગેલા બાણોને જુઓ મારા સિવાય બીજા કોઈનું પણ નામ નહીં હોય આવું અભિમન્યુ બૃહનલ્લાને કહે છે હવે બૃહનલ્લાનો જવાબ આપે છે આત્મગતમ મનમાં કહે છે મનમાં બોલે છે આ કુમાર અરે વાહ કુમાર અભિમન્યુ પ્રકાશમ હવે મોટેથી કહે છે આટલું એ વાક્ય નાનું છે એ મનમાં બોલે છે સરસ સારું અરે કુમાર અભિમન્યુ પછી મોટેથી બોલે છે પ્રકાશમ એટલે મોટેથી આત્મગતમ એટલે મનમાં થાય પ્રકાશમ એટલે મોટે આ બંને વિરોધી શબ્દો છે એવમ વાક્ય છૌંડિર્યમ આમ વાણીની ચતુરાય તમારામાં છે વાક્ય સૌંદર્યમ એટલે કે વાણીની ચતુરાય છે તો કિમર્થમ તો શા માટે તેના પદાતિના ગૃહિત તે પગપાળા વડે કેમ પકડાઈ ગયો તારામાં બોલવાની એટલી તાકાત છે તો તું પગપાળા વડે શા માટે પકડાઈ ગયો આમ અભિમન્યુને અર્જુન કહે છે એના પિતા કહે છે કે તારામાં આટલી બધી વાણીની ચતુરાય છે બોલતા તને આવડે છે તો પછી શા માટે તો આ પગપાળા ચાલતા બલ્લો વડે પકડાઈ ગયો આવું અર્જુન છે એ અભિમન્યુને કહે છે બરાબર અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગત ગ્રહણમ ગત અશસ્ત્રો શસ્ત્ર વગરનો મામ અભિગત મામ એટલે મારી છે અભિગત એટલે અભિગતો અસ્મિ આવી ગયો ગયો હતો ગ્રહણમ ગત એટલા માટે હું પકડાઈ શસ્ત્ર ન હોય એની સાથે કઈ યુદ્ધ કરી શકાય નહીં એટલે અભિમન્યુ કહે છે નિયમો જાણે છે એટલે કે તે શસ્ત્ર વગરનો મારી પાસે આવી ગયો હતો એટલા માટે હું પકડાઈ ગયો છું ત્યારે રાજા ત્વર્યતામ ઝડપથી ત્વર્યતામ ઝડપ કરો ઝડપ કરો અથવા તો ઉતાવળ કરો ઉતાવળ કરો અભિમન્યુ અભિમન્યુને અહી લઈ છે કે ઉતાવળ કરો ઉતાવળ કરો અભિમન્યુને અહીં લઈ આવો ત્યારે બૃહનલ્લા કહે ઈત ઈત કુમાર બ્રુહનઅલ્લા એટલે અર્જુન કહે છે ઇત ઈત આ તરફ આ તરફ અથવા તો આ બાજુ આ બાજુ કુમાર અભિમન્યુ એ મહારાજ આ મહારાજ છે ઉપસરપતુ કુમાર ઉપ એટલે પાસે સરપતુ એટલે જાઓ કુમાર હે કુમાર અભિમન્યુ તેમની પાસે જાઓ બ્રુહનઅલ્લા કહે છે આ બાજુ આ બાજુ કુમાર અભિમન્યુ આ મહારાજ છે તેમની પાસે કુમાર અભિમન્યુ તમે જાઓ આવું એને શીખવાડે છે અભિમન્યુ આહા કશ્ય મહારાજ અભિમન્યુ કહે છે અરે રે અથવા કશ્ય એટલે કોના મહારાજ એટલે મહારાજ આ કોના મહારાજ છે અરે વા આ કોના મહારાજ છે બ્રહ્મનલ્લા કહે છે ન ન ન બ્રાહ્મણે ન તે નહીં નહીં બ્રાહ્મણ એને સાથે ની સાથે સહાસ તેઓ બેઠા છે બ્રાહ્મણની સાથે તેઓ બેઠા છે સહ એટલે સાથે હાસ એટલે બેઠા છે છેલ્લા કહે છે નહીં નહીં તેઓ બ્રાહ્મણની સાથે બેઠા છે અભિમન્યુ બ્રાહ્મણ નહી અભિમન્યુ કહે શું બ્રાહ્મણની સાથે ઉપગમ્ય પાસે જઈને આ સંબંધક ભૂતપ્રધન છે આ ઉપસર્ગ છે એટલા માટે પાછળ આવ્યો ઉપગમ્ય શું બ્રાહ્મણની સાથે ઉપગમ્ય પાસે જઈને ભગવાન અભિવાદયે હે ભગવાન અભિવાદય એટલે હું તમને પ્રણામ કરું છું અથવા તો અભિવાદન કરું છું અભિમન્યુ કહે છે શું બ્રાહ્મણની સાથે બેઠા છે પાસે જઈને હે ભગવાન હું તમને અભિવાદન કરું છું ભગવાન એહી એહી વત્સ ભગવાન કહે છે આવ આવ પુત્ર એહી એહી એટલે આવ આવ

કેમ તું મને પ્રણામ કરતો નથી આવું મનમાં રાજા બોલે છે એને ખબર નથી રાજા કોણ છે રાજા બન્યા છે અહો ઉત્સિક અયમ ક્ષત્રિય કુમાર અરે વા ઉત્સિક્ત એટલે ઉછાછડો ઉપર છેલ્લો ખલ્લું એટલે ખરેખર હસ્ય એટલે આ ક્ષત્રિય કુમાર આ ક્ષત્રિય કુમાર ખરેખર ઉછાછડો છે ઉછાસણો એટલે ઉપર છલ્લો છે એને જ્ઞાન ઉપર ઉપરછલ્લું છે એમ રાજા કહે છે અહમસ્ય અશ્ય દર્પ શમનમ કરો અહમ એટલે હું આ સર્વનામ છે અસ્ય એટલે આનો દર્પશનમ ગર્વ શમનમ એટલે ઉતારીશ હું આનો ગર્વ ઉતારીશ એમ રાજા કહે છે અને અભિમાન છે આ ઉછાસણો છે રાજકુમાર એટલે હું આનો ગર્વ ઉતારીશ અભિમાન ઉતારીશ પ્રકાશ મોટેથી અથ કે અથવા તો શું કોના વડે આ પકડાયો છે કેન એટલે કોના વડે અયમ એટલે આ બે શબ્દો અહીં ભેગા છે શબ્દ કોના વડે આ પકડાયો છે અથવા તો શું આ કોના વડે પકડાયો છે આ મેં રાજાએ મોટેથી કહ્યું ત્યારે ભીમસેન કહે છે મહારાજ મયા મયાબલ્લબેન ભીમસેન કહે છે ભીમનું બીજું નામ શું છે બલ્લવ મહારાજ મારા વડે બલ્લવ વડે આમ ભીમે કહ્યું મારા વડે વડે બલ્લવ અભિમન્યુ અશ્રિ કથ્યતા અભિમન્યુ કહે છે શસ્ત્ર વગર નું એમ કહો ચલો ફરી વાર એટલું કહીશ આપણે કરીએ અભિમન્યુ આ કોના મહારાજ છે બૃહનલા ના ના તેઓ બ્રાહ્મણની સાથે બેઠા છે અભિમન્યુ શું બ્રાહ્મણની સાથે પાસે જઈને હે ભગવાન હું તમને અભિવાદન કરું છું ભગવાન આ વાવ પુત્ર અભિમન્યુ કહે હું તમારો આભારી બન્યો છું રાજા આ વાવ પુત્ર મનમાં કેમ આ મને પ્રણામ કરતો નથી અરે આ રાજકુમાર ખરેખર ઉછાછળો છે ક્ષત્રિય કુમાર ખરેખર છે હું આનો ગર્વ ઉતારીશ મોટેથી આ કોના વડે પકડાયો છે ભીમસેન મહારાજ મારા વડે બલ્લવ વડે અભિમન્યુ અશસ્ત્ર કથ્યતામ શસ્ત્ર વગરનો એમ કહો આટલા સુધી રાખીશું બાકીનું આવતા પીરિયડ કરીશું વસ્તુ